પટેલ ચૂંટણી મેદાન માં છે ત્યારે કેવો છે મતદારોનો મિજાજ આવું જાણીએ મતદારોના મિજાજમાં આજે વાત કરીશું એવી વિધાનસભાની જે સરખેજ વિધાનસભામાંથી નવા સીમાંકનમાં અલગ થઈ એટલે કે વેજલપુર બેઠકની કે વેજલપુરમાં આખરે કયા કયા પ્રકારના પ્રશ્નો છે કયા પ્રકારની સમસ્યાઓ છે જેને લઈને મતદારો આ વખતે પોતાનું મન કયા પ્રકારનું બનાવીને બેઠા છે મતદારો આખે આખરે શું અપેક્ષા રાખીને બેઠા છે કયા પ્રકારના કામો થવા જોઈએ કઈ કઈ બાબતો પર તેઓ અપેક્ષા રાખીને બેઠા છે મતદારો સાથે વાત કરીશું કયા પ્રકારના મુદ્દાઓ છે આપને જેને લઈને આ વખતે આપ મતદાર તરીકે કોઈ પાર્ટી અથવા ઉમેદવાર પસંદ કરશો હું હરીશ ગોયલ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ એરિયામાં રહું છું આમ તો જોવા જાઉં તો ડેવલોપિંગ માટે સારું છે પણ એક અમે વસ્તુ સાંભળ્યું છે કે અહીંયા આપણા એરિયામાં સો ફૂટર રોડ પર બ્રિજ બન્યો છે પછી સ્વિમિંગ પુલ બનવાનો છે તો આ બધી સુવિધાઓ જે અમે સાંભળી રહ્યા છે અને જે પણ કાર્યકર્તાઓ જે અહીંયા આગળ કામ કરે છે એ આ લોકો સુવિધાઓ અમને વહેલેસર આપે અને અમે લોકો અમારે અમારા સુખા ધ્યાન આપે જે જનહિતના કાર્યો કરે એવી અમે અપેક્ષા આપની એક યંગસ્ટર તરીકે શું અપેક્ષા છે કયા કયા મુદ્દાઓ છે કે જે મહત્વના આ વખતે ચૂંટણીમાં વોટમાં પરિણામ એક તો આપણે એજ્યુકેશનનું છે કે એજ્યુકેશન જે ફેસિલિટીઝ છે એ બધા માટે ઇક્વલ હોવી જોઈએ અને એજ્યુકેશન જે છે એ બધાને મળવું જોઈએ એ એક મહત્વનું વસ્તુ છે અને બીજું એક છે કે રોડ જે છે એ થોડાક સરખા હોવા જોઈએ કે આપણે જોઈએ છે જેમ કે વરસાદમાં પાણી ઉભરાઈ જાય છે ને એ બધા જે રોડના પ્રોબ્લેમ થાય છે એ પણ સોલ્વ થવા જોઈએ જોડે એવા કયા મુદ્દા છે જે વેજલપુર વિધાનસભામાં દરેક વ્યક્તિને અસરકારક છે અને ખાસ તો એ સમસ્યાથી દરેક વ્યક્તિ પીડાય છે ખાસ કરીને ચોમાસાની અંદર પાણી ભરાઈ જતું હોય છે ભૂવા પડતા હોય છે સામાન્ય પ્રોબ્લેમના લીધે સામાન્ય દરેક જનજીવનને થોડી તકલીફ પડતી હોય છે હલનચલનમાં ટ્રાફિકની સમસ્યા એના લીધે શું કેવાય કે ઘણી વખત અવન જવન બધાની ખોરવાઈ જતી હોય છે તો એ વસ્તુ પર ધ્યાન આપવી પડે બીજું શિક્ષણ ને લઈને કહીશ કે જે સરકારી સ્કૂલો છે કે જેની અંદર થોડી પ્રાથમિક સુવિધાઓ અને સરકારી કાર્ય પદ્ધતિ જે ભણાવવાની થોડો શૈલીમાં ફેરફાર કરવામાં આવે તો આજના જે સરકારી સ્કૂલમાં ભણતા જે છોકરાઓ છે એ પણ આગળ આવે અને થોડી અત્યારની કોમ્પિટિટિવ યુગ છે એની અંદર પોતે પાર્ટિસિપેટ કરે અને આગળ વધી શકે એ બી શિક્ષણનો મુદ્દો મહત્વનો છે સિનિયર સિટીઝન તરીકે આપને કાકા પૂછીશ કયા મુદ્દાઓ એવા છે કે જે દરેક વ્યક્તિને અસરકારક બને છે વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં એવા ઉમેદવારની અમે આશા રાખીએ છીએ કે એમને એક તો એજ્યુકેશનમાં થોડુંક કમ્પેરેટિવલી સસ્તું અને સારું મળે પ્લસ અત્યાર અહીંના બધા રોડ તથા ગટરોનું લાઈન પણ તેથી કરીને સરખા થાય અને ચોમાસામાં જે પાણી ન ભરાય એને કારણે છોકરાઓના મોટાઓના વ્હીકલો બરાબર ચાલતા નથી અને અટકી જાય છે જ્યારે ત્યાં એનો ખર્ચ પણ પબ્લિકને ખૂબ લાગે છે એટલે એ માટે જો કોઈ પણ ઉમેદવાર આવે અને જો આ સરખું કામ કરે તો પ્રજાની સુખાકારી રહે એવી મારી વિનંતી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ પર ધ્યાન આપે તેવા ઉમેદવારની પસંદગીની વાત છે આપને પૂછીશ કયા મુદ્દા એવા છે કે જેને લઈને આ વખતે આપ મત આપશો અને ઉમેદવાર પસંદ કરશો આમ તો અત્યાર સુધી જોઈએ તો આપણા ઘણા બધા નેતાઓ સારું જ કામ કરી રહ્યા છે પણ અહીંયા મેઈન પ્રોબ્લેમ અમારે પાણી ભરાઈ જવાનો જ છે અને બીજું મોંઘવારી પણ બહુ વધતી જાય છે એટલે થોડું મોંઘવારી ઉપર પણ રિસ્ટ્રિક્શન લાવીએ થોડી મોંઘવારી ઓછી કરાવીએ શાકના અને બધા ભાવ બહુ વધારે હોય છે અને વરસાદની ઋતુમાં જે પાણી ભરાઈ જવાથી અમે બહાર નથી નીકળી શકતા એ થોડો પ્રોબ્લેમ સોલ્વ વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન વેજલપુર વિધાનસભામાં જોવા મળ્યો છે અન્ય વ્યક્તિઓ સાથે વાત કરીશું આપને પૂછીશ એક મહિલા તરીકે એવા કયા પ્રશ્નો છે કે જેને લઈને આપ ઉમેદવાર કે પાર્ટી પસંદ કરશો એક તો પ્રશ્ન એ કે ઘરમાં એક જણ કમાવનાર હોય અને ચાર પાંચ જણ ખાનારા હોય તો પછી એમની ફી માટે છોકરાઓની ફી માટે એ આપણે એકને પછી એકની જગ્યાએ બેને કમાવવું પડે છે રાત દિવસ મહેનત કરે ત્યારે એકને એકનામાંથી પગારમાંથી પૂરું થાય એટલે બે જણે તો કરવું જ પડે કમ્પલસરી મોંઘવારીનો મુદ્દો એટલે સ્પષ્ટ જોવાઈ રહ્યો છે તમે શું માનો છો કયા મુદ્દા હોવા જોઈએ આ વખતની ચૂંટણીમાં હિન્દી આ આપ किस प्रकार के मुद्दे को ध्यान पर रख के इस बार वोटिंग करेंगे एक तो ड्रेनेज सिस्टम को रख के महंगाई बहुत ज्यादा हो गई और मेडिसिन जो हम दूसरे डॉक्टर्स को दिखा के आते हैं कभी हमको नाइट में चाहिए तो सब मेडिसिन इधर अवेलेबल नहीं है हमें जो डॉक्टर